क्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, दर वर्षे समग्र धर्मसभा 14મીના રોજ સંત મથિયાસનો તહેવાર ઉજવે છે, જેને આપણે સંત માથી તરીકે ઓળખીએ છીએ। આજે હું તમને એ સંત વિશે જણાવવા માંગુ છું કે જે પ્રભુ ઈસુના અનુયાયી હતા અને પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ બાદ તે પ્રભુ ઈસુના પ્રેષિત બની ગયા હતા। ધર્મસભાના દસ્તાવેજોમાં એવું લખવામાં આવ્યું છે કે સંત માથિયાસ પ્રભુ ઈસુના અનુયાયી હતા અને પ્રભુ ઈસુએ યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધા પછી તે તેમને જાણતા હતા। પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ પછી તે પ્રભુ ઈસુના પ્રેરિત બની ગયા, કારણ કે યહૂદા ઈસ્કરિયોતની જગ્યા પર તેમને પસંદ કરવામાં આવ્યા હતા। બાઇબલના નવા કરારના પ્રેષિતોના ચરિત્રોના અધ્યાય 1 અને તેની કલમ 23-26માં સંત માથિયાસ વિશે લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ પછી તેમના શિષ્યોએ બીજા બે શિષ્યોની પસંદગી કરી હતી, જેમાંના એક છે સંત માથિયાસ। ધર્મસભાના દસ્તાવેજોમાં તેમના જીવન વિશે વધુ જાણકારી મળતી નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ઈસવીસન 80માં તે શહીદ થયા હતા। કેટલાક લોકોનું માનવું એવું છે કે તેમને ક્રૂસે ચડાવવામાં આવ્યા હતા, તો કેટલાકનું માનવું એવું છે કે યરૂશલેમમાં ગળું કાપીને તેમને મારી નાખવામાં આવ્યા હતા। સંત માથિયાસ એક પવિત્ર વ્યક્તિ હતા અને શુભ સંદેશનો પ્રચાર કરવા તે હંમેશા તત્પર રહેતા હતા। સંત માથિયાસ પવિત્ર આત્માના અનેક વરદાનોથી પરિપૂર્ણ હતા, એટલા માટે તે ખ્રિસ્ત વિશ્વાસમાં અડગ રહ્યા અને તેમણે સુવાર્તાનો પ્રચાર કર્યો। 4 શુભ સંદેશકારો પૈકીના તે એક શુભ સંદેશકાર છે, તે મેથ્યુ ઇવેન્જેલિસ્ટ તરીકે પણ ઓળખાય છે। તેમનું મૃત્યુ 1 સદીમાં હિરાપોલિસ અથવા ઇથોપિયામાં થયું હતું એમ માનવામાં આવે છે। તેમના અવશેષોને ઇટાલીના સેલેનો કેથેડ્રલ ખાતે રાખવામાં આવેલ છે। સંત માથિયાસ એકાઉન્ટન્ટ્સ, સેરલેનો પ્રાંત, ઇટાલી, બેન્કર્સ, પરફ્યુમર્સ, નાગરિક સેવકો અને કર વસૂલ કરનારના આશ્રયદાતા સંત ગણાય છે। આવો ખ્રિસ્મા વાલા ભાઈઓ બહેનો, આપણે સંત માથિયાસમાંથી પ્રેરણા લઈએ, આપણા આધ્યાત્મિક જીવનની વૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ, જેથી આપણે પ્રભુ ઈસુના સાચા શિષ્ય બની શકીએ। જય ઈસુ, આમીન।